કોરોના વાયરસના કહેર વચ્ચે ઈદની ખરીદી ફીકી પડી છે. બે માસ ઉપરાંત લોકડાઉન છે, જેને લઈને લોકોમાં આર્થિક સંકળામણ પણ છે અને કોરોનાનો ડર પણ છે. ત્યારે બજારોમાં ઈદની ખરીદી ફીકી જોવા મળી રહી છે, ત્યારે આવતીકાલે ઈદની નમાજ ઘરે જ કરવાની અપીલ કરાઈ છે. સામાન્ય રીતે ઈદની ખરીદી લોકો ઉત્સાહભેર કરતા હોય છે, ત્યારે બજારોમાં પણ ઈદની ખરીદીના દિવસોમાં લોકોની ભીડ જોવા મળે છે. પરંતુ કોરોના વાયરસના કહેરને લઈને ઈદની ખરીદી ફીકી પડી છે. ઈદની ખરીદીમાં લોકો ડરતા ડરતા બહાર નીકળી રહ્યા છે. જે પ્રકારે બે માસનું લોકડાઉન થયું તેને લઈને લોકોની આર્થિક કમર પડી ભાંગી છે, ત્યારે જીવન નિર્વાહ ચલાવવો લોકો માટે મુશ્કેલ બન્યો છે. તેવામાં જ ઈદની ખરીદીમાં જે બજારો છે તે સુમસામ ભાસી છે. લોકો પોતાના બે ટાઈમના જમવાની ચિંતા હોય છે. જો કે અત્યારે ઈદની આડે એક જ દિવસ બાકી છે અને આ દિવસે પણ બજારો સુમસામ ભાસી રહી છે. ખરીદીનો માહોલ પણ ફીકો છે. કાલે ઈદનો તહેવાર છે પણ 5-6 દિવસથી બજારમાં દુકાનો ખુલી છે પણ કોઈ ગ્રાહકી નથી, અને જેને લેવું છે એ બી કોરોનાના હિસાબથી 2 મહિનાથી બિલકુલ કોરોનાના હિસાબથી કોઈ આવતા નથી, અને ગ્રાહકો બી ડરે છે. અને બિલકુલ માર્કેટ સુમસામ છે અને માણસો પરેશાન છે અને પૈસાની આર્થિક બી તકલીફ છે, એટલે માણસો કોઈ ગ્રાહક દુકાનમાં આવતા જ નથી. અમે અઠવાડિયાથી દુકાન ખોલી છે પણ કોઈ એવી ગ્રાહકી જ નથી, લગભગ બૂણી બી થતી નથી, એમને નવરા બેઠા છે. નોકરોનો પગાર બી પણ નીકળતા નથી અને બિલકુલ ધંધા ઠપ છે. અને હજે શું થશે, હવે શું હાલત આવશે એ કોઈને ખબર જ નથી. આવતીકાલે ઈદ છે, બજારમાં ગ્રાહકી બિલકુલ મંદી જેવું છે. લોકડાઉનના કારણે બિલકુલ બજારમાં ધંધાએ ફીકા હેડે છે, તે છતાંય શાંતિ અને સામ એક સિમ્પલ જેવી ઈદ મનાવી રહ્યા છે. લોકો ધંધા બિલકુલ ધંધા છે, બજારમાં ભીડ પણ ઓછી છે. કોરોના વાયરસનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે કે ધાર્મિક સ્થાનો અને જાહેર સભા મેળાવડા ઉપર પણ પ્રતિબંધ છે. ત્યારે બનાસકાંઠામાં પણ મુસ્લિમ સમાજના ધર્મગુરુએ મુસ્લિમ બિરદરોને ઈદની નમાઝ ઘરમાં જ અદા કરવાની અપીલ કરી છે. જો કે અત્યાર સુધી પાલનપુરમાં ઈદગાહ રોડ પર ઈદની નમાઝ થતી હતી, પરંતુ આ કોરોના કહેરને કારણે ઈદની નમાઝ ઈદગાહ પર નહીં થાય, ત્યારે પાલનપુરના મુસ્લિમ ધર્મગુરુએ લોકોને ઘરમાં નમાઝ અદા કરવા અપીલ કરી છે અને સાથે સાથે હાથ ન મિલાવવા અને ગળે ન મળવાની પણ અપીલ કરી છે. નમસ્તે કરી અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે જેથી કોરોનાનું સંક્રમણ થતું અટકે. કોરોના મહામારીને ઇસ વક્ત હમારે દેશ કોઈ નહીં બલ્કે પૂરી દુનિયા કો અપની લપેટ મેં લે લિયા હૈ. એસે વક્ત મેં હેલ્થ ડિપાર્ટમેન્ટ કી તરફ સે ઓર ગવર્નમેન્ટ કી તરફ સે જો સૂચના દી જા રહી હૈ ઉસકા હમેં પૂરી તરીકે સે ઇમ્પ્લીમેશન ઓર પાલન કરના ચાહીએ. ઇસી કો સામને રખતે હુએ હમને અપને ઇલાકે મેં બનાસકાંઠા મેં યે બાત કો ડિક્લેર કિયા હૈ કે ઈદગાહ મેં યા ખુલે મેદાનો મેં ઈદ કી નમાઝ ઇસ એહતિયાતી તદબીરો કો સામને રખતે હુએ ઈદ કી નમાઝ નહીં હોગી, બલ્કે જો લોગ 4-5 લોગ મસ્જિદો મેં નમાઝ પઢ લેતે હૈ વહી લોગ ઈદ કી નમાઝ અદા કર લે, બાકી લોગ જો હૈ અપને અપને ઘરો મેં નમાઝ અદા કર લે તાકે એહતિયાતી તદાબીર પર ભી અમલ હો સકે ઓર કોરોના વાયરસ જો ફૈલ રહા હૈ ઉસકે લિયે હેલ્થ ડિપાર્ટમેન્ટ કી તરફ સે જો સૂચના દી જા રહી હૈ ઉસકા ભી ઇમ્પ્લીમેશન હો સકે. ઓર હમને અપને સાથીઓ કો યે બાત ભી કહી હૈ કે ઈદ કા મોકા હૈ, લિહાઝા એક દૂસરે સે મુલાકાત કરને કે લિયે એક દૂસરે કે ઘર જાને કો ભી ટાલેં ઓર હાથ મિલાના ઓર ગલે મિલને સે ભી અપને આપ કો બચાએ રખેં. ઇસકે લિયે હમને તાકીદ સે તાકીદ કી હૈ. મેં ઉમ્મીદ કરતા હું કે હમારે માશરે કે સમાજ કે લોગ ઇસકો જો હૈ ઇસ પર પૂરી તરીકે સે પાબંદી કરેંગે ઓર ઉસ પર અમલ કરેંગે. ત્યારે બીકે ન્યૂઝ ચેનલ તેમના તમામ મુસ્લિમ દર્શકોને ઈદની એડવાન્સમાં શુભેચ્છા પાઠવી છે અને સાથે સાથે અપીલ કરી રહી છે કે આ સમય દેશભક્તિ પ્રદર્શિત કરવાનો છે. ભારત દેશમાં તમામ મઝહબને સમાન અધિકારો આપવામાં આવ્યા છે અને એટલા જ માટે ભારત વિવિધતામાં એકતાનો દેશ છે. દેશમાં તમામ ધર્મના લોકોમાં એક ભારતીય વસે છે અને આજે એ જ ભારત પર કોરોના વાયરસ કુંડી લગાવીને બેઠો છે. ત્યારે આપણે આપણા દેશને બચાવવા માટે સરકાર દ્વારા આપવામાં આવેલા ગાઈડલાઈનનું પાલન કરીને સાચા ભારતીય બનવાનો આ સમય છે.